શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ભગવત સ્મરણમાં. આજે આ વિડીયોની અંદર આપણે સાંભળીશું ચૈત્ર માસની સંકટસી ચતુર્થીનું મહાત્મ્યમ, તિથિ માહિતી, ચંદ્ર દર્શનનો સમય તથા ધર્મકેતુ બ્રાહ્મણની વૈશાખ માસની સંકટ ચતુર્થીની વ્રતકથા સાંભળીશું. દરેક મહિનામાં આવતી કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકટસી ચતુર્થી અને શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં શ્રી ગણેશની સંકટ ચતુર્થીનું વ્રતને તમામ વ્રતોમાં ઉત્તમ માનવામાં આવે છે. ગણેશજી પ્રથમ ઉપાસક છે અને શુભતાના પ્રતીક પણ છે. ભગવાન ગણેશને માતા પાર્વતી અને મહાદેવના વરદાનથી પ્રથમ પૂજનીય દેવ માનવામાં આવે છે. ગણેશને વિઘ્નહર્તા દેવ પણ કહેવામાં આવે છે. આ દિવસે ગણપતિની પૂજા અને ઉપવાસ કરવાથી જ્ઞાન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. કોઈ પણ સંકટ ચતુર્થીનો ઉપવાસ પૂર્ણ શ્રદ્ધા અને સાચા હૃદયથી ભગવાનની પૂજા કરવાથી ભક્તોના તમામ પ્રકારના વિઘ્નો દૂર કરી સૌ સારાવાના થાય છે. ધાર્મિક ગ્રંથો મુજબ ભગવાન શ્રી ગણેશની પૂજન કરવાથી જીવનમાં કીર્તિ, ધન, વૈભવ અને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. આ સંકટ ચતુર્થીના દિવસે આખો દિવસ ઉપવાસ કરી રાત્રે ચંદ્ર દર્શન પછી ઉપવાસ છોડવામાં આવે છે. દર માસની ચતુર્થી તિથિ એ ભગવાન શ્રી ગણેશને અર્પણ છે. દર માસે બે ચતુર્થી આવે છે અને દરેક વિનાયક અને સંકટસી ચતુર્થીનું મહાત્મ્યમ અલગ અલગ હોય છે. દર માસની બે અને ત્રણ વર્ષે આવતા અધિક માસની બે એમ કુલ 26 ચતુર્થીઓનો ઉલ્લેખ આપણા હિન્દુ શાસ્ત્રમાં થયો છે. દરેક વિનાયક અને સંકટસી ચતુર્થીનું મહાત્મ્યમ અલગ અલગ હોય છે. આ વર્ષે વૈશાખ માસની સંકટ ચતુર્થી તિથિનો પ્રારંભ 18 મે 2022 બુધવાર રાત્રે 11 વાગે અને 36 મિનિટે થાય છે. તિથિની સમાપ્તિ 19 મે 2022 ગુરુવાર રાત્રે 8 અને 23 મિનિટે થાય છે. ચતુર્થીનો ઉપવાસ ચંદ્રોદય પ્રમાણે હોય છે, માટે ચતુર્થી તિથિનો ઉપવાસ 19 મે 2022 ગુરુવારના રોજ કરવો. આ દિવસે પૂજનનો શુભ સમય બપોરે 12:35 થી લઈને બપોરે 2 અને 15 મિનિટ સુધીનો છે. આ દિવસે ચંદ્ર દર્શનનો સમય રાત્રે 10 અને 58 મિનિટનો છે. ચતુર્થી તિથિ ચંદ્રની પૂજા વગર અધૂરી માનવામાં આવે છે, માટે રાત્રિના ચંદ્ર દર્શન પછી અર્ધ્ય અર્પણ કરીને ઉપવાસ છોડવો. ગણેશ ભક્તો આ દિવસે ભગવાનના આશીર્વાદ મેળવવા માટે પૂજા ઉપવાસ રાખે છે. સંકટ ચતુર્થી વ્રતને મનોકામના પૂર્ણ કરનારું માનવામાં આવે છે. પૌરાણિક ગ્રંથો અનુસાર આ વ્રત રાખવાથી ભક્તોની તમામ પ્રકારની પરેશાનીઓ અને દુઃખ અને વિઘ્નો દૂર થાય છે. વૈશાખ માસની સંકટ ચતુર્થીના દિવસે શ્રી ગણેશજીના વક્ર તુંડ સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે. આપણે વૈશાખ માસની સંકટસી ચતુર્થી ધર્મકેતુ બ્રાહ્મણની કથા સાંભળીએ તે પહેલા શ્રી ગણેશજીનું ધ્યાન કરી લઈએ. ઓમ હરિમ ગમ ગણપતયે નમઃ. જો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો આવનારી નવી વિડીયો માટે. વિડીયો પસંદ આવે તો લાઇક કરો અને તમારા સાથી મિત્રો અને ગ્રુપોમાં શેર કરો. બોલીએ ભગવાન શ્રી ગણેશની જય. વૈશાખ માસની સંકટ ચતુર્થી ધર્મકેતુ બ્રાહ્મણની કથા. ચૈત્ર મહિનાની ગણેશ સંકટ ચતુર્થી કથા સમાપ્ત થતા શૌનક આદિ ઋષિઓ કહેવા લાગ્યા, હે સુતજી, હવે તમે વૈશાખ માસમાં આવતી ગણેશ સંકટ ચતુર્થી વિશે કહો. માતા પાર્વતીએ કહ્યું, વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની સંકટા ચતુર્થી કહેવાય છે. તે દિવસે કયા શ્રી ગણેશજીનું કેવી રીતે પૂજન કરવું જોઈએ અને કેવું ભોજન ગ્રહણ કરવું જોઈએ? શ્રી ગણેશજીએ પ્રતિ ઉત્તર આપ્યો, હે માતે, વૈશાખ માસના વદ ચતુર્થીનું વ્રત કરવું જોઈએ. તે દિવસે વક્રતુંડ નામના શ્રી ગણપતિજીની આરાધના કરીને કમળ કાકડીના હલવાનું ભોજન કરવું જોઈએ.
યુધિષ્ઠિર રાજાએ દ્વાપર યુગમાં આવો જ પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને જે ઉત્તર આપ્યો હતો તે વિશે હવે હું તમને કહું છું, તે તમે સાંભળો। શ્રી સુતજી બોલ્યા, વૈશાખ મહિનામાં આવતી શ્રી ગણેશ ચતુર્થીને ધૂમ્રકેતુ ગણેશ ચતુર્થી કહે છે। સંકલ્પ વિકલાત્મક અસ્પષ્ટ કલ્પનાઓને સાકાર કરવા વાળા અને મૂર્તિ રૂપ થઈ ધ્વજ વ્રત નભો મંડળમાં ફરકાવા વાળા ગણીને તેમનું નામ ધૂમ્રકેતુ આપવામાં આવ્યું છે। માનવીની આધ્યાત્મિક અને આદિ ભૌતિક પ્રગતિની આડે આવનાર વિઘ્નોને ભસ્મીભૂત કરીને તેને ઉન્નતિના માર્ગે પહોંચાડે છે। વિધિ વિધાન પ્રમાણે પૂજન વિધિ કરવી જોઈએ। હવે હું વૈશાખ માસમાં આવતી ગણેશ સંકટ ચતુર્થીની કથા કહું છું, તે તમે સાંભળો। હે શૌનક આદિ મુનિઓ, શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, પ્રાચીન યુગમાં રતિદેવ નામના એક મહાપરાક્રમી અને બળવાન રાજા થઈ ગયા। જે પ્રમાણે અગ્નિદેવ ઘાસને ભસ્મ કરી દે છે, તે જ પ્રમાણે રતિદેવ પોતાના શત્રુઓને ઘડીના છઠ્ઠા ભાગમાં જ નાશ કરી નાખતા હતા। યમ, કુબેર, ઇન્દ્ર રાજા તેમના મિત્રો હતા। રતિદેવના રાજ્યમાં ધર્મકેતુ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો। તેને બે પત્નીઓ હતી, એકનું નામ સુશીલા અને બીજુંનું નામ ચંચલા હતું। સુશીલા ધર્મમાં અતૂટ શ્રદ્ધા રાખતી હતી। તે દરરોજ કોઈ ને કોઈ વ્રત કર્યા કરતી હતી। ઘણા વ્રત નિયમોથી તેનું શરીર નિર્બળ રહેતું હતું, છતાં ધર્મમાં શ્રદ્ધા રાખીને તે દિવસો આનંદ પસાર કરતી હતી। જ્યારે તેનાથી ઉલટી પ્રકારની ચંચલા હતી, તે કોઈ પણ દિવસ પૂજા પાઠ કે વ્રત નિયમ કરતી ન હતી। તેને જાત જાતની વાનગીઓ ભરપેટ ખાવાનું રોજ જોઈતી હતી। તે શરીરે હૃષ્ટ પુષ્ટ હતી। થોડા સમય પછી સુશીલાને એક સુંદર લક્ષણો વાળી એક પુત્રી થઈ। ચંચલાને એક પુત્ર જન્મ્યો। ચંચલાનો પુત્ર થતા જ તે ઘણી ઘમંડી થઈ ગઈ। વારંવાર મેણા મારતી તે સુશીલાની કહેતી કે જો સુશીલા, તું રોજના કેટલા બધા વ્રત વંટોળા કરે છે, છતાં તને પુત્રી જન્મી। જ્યારે હું કોઈ પણ વ્રત નિયમ કરતી નહીં હોવા છતાં મને પુત્ર થયો। મારું હટકટ શરીર તો અને તારું દુર્બળ શરીર જો, માટે તું આ બધું બંધ કરી દે અને મારી જેમ વર્તશે તો હું હંમેશ ખુશી થશે। તારી પુત્રી દુબળી પાતળી છે, જ્યારે મારો પુત્ર કેટલો તંદુરસ્ત છે। સુશીલા પોતાની શોક્ય વ્યંગ્ય ભરી વાણી સાંભળીને મૌન રહી। તેના હૃદયને દુઃખ થયું, છતાંય તેનામાં જે ધાર્મિક સંસ્કારો દ્રઢ થયા હતા તેને કારણે તે ચંચલાની વાત માનવા તૈયાર ન હતી। હવે તેણે વિધિપૂર્વક શ્રી ગણપતિજીની પૂજા તથા વ્રત નિયમ કરવાનું શરૂ કર્યું। સંકટ નાશન શ્રી ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત સુશીલાએ ઘણા ભક્તિ ભાવપૂર્વક કર્યું ત્યારે ભગવાન પ્રસન્ન થયા। વરદાયક શ્રી ગણેશજીએ તેને રાત્રે સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું, હે સુશીલા, તારા શ્રદ્ધાવાન વ્રતના નિયમથી હું તારા પર અત્યંત પ્રસન્ન થયો છું। તને વરદાન આપું છું કે તારી કન્યાના મુખમાંથી હરરોજ એક મોતી નીકળશે, જેથી તું સદાય ખુશ રહેજે। આ વાત તું કોઈને જણાવીશ નહીં, એ મોતીઓ તું સંગ્રહી રાખજે। વળી એ ઉપરાંત તને એક સર્વગુણ સંપન્ન પુત્ર થશે, તે વેદજ્ઞ અને શાસ્ત્રજ્ઞ પણ થશે। આમ કહીને શ્રી ગણપતિજી અંતર ધ્યાન થયા। શ્રી ગણેશના વરદાનો સાચા પડ્યા। થોડા સમય પછી સુશીલાને એક પુત્ર જન્મ્યો। પુત્રીના મુખેથી એક મોતી નીકળવા લાગ્યો, પણ સુશીલાએ કોઈને તેની જાણ કરી નહીં। પુત્ર રત્ન થયા પછી સુશીલાને શ્રી ગણેશજીની ભક્તિ ઓર વધી ગઈ। તે દરરોજ વધારે ને વધારે વખત શ્રી ગણપતિ દાદાની પૂજા અને વ્રત નિયમ કર્યા કરતી હતી। તે સુખી થઈ આનંદમાં રહેવા લાગી। દરમિયાન ધર્મકેતુ બ્રાહ્મણનું મૃત્યુ થયું। ત્યાર પછી ચંચલા બધી સંપત્તિ લઈને જુદું ઘર માળીને રહેવા લાગી। પોતાના પુત્ર લઈને મોજ શોખ કરવા લાગી। સુશીલા પતિના ગૃહમાં જ રહીને
પુત્ર અને પુત્રીનું લાલન પાલન કરવા લાગી, પણ તેની પાસે આવકનું બીજું કોઈ સાધન ન હોવાથી તે તદ્દન નિર્ધન હાલતમાં આવી ગઈ। તેની પુત્રીના મોંમાંથી રોજ એક મોતી નીકળતું હતું, એટલે તેની પાસે ઘણા મોતી એકઠા થયા હતા। પણ શ્રી ગણેશજીએ એ વાપરવાની સ્વપ્નમાં ના પાડી હતી, આથી તે ઘણી મુંજાતી હતી। છેવટે તેણે શ્રી ગણેશજીને પ્રાર્થના કરીને સાચવી રાખેલા મોતીઓને વાપરવાની સંમતિ માંગી। શ્રી ગણેશે પ્રસન્ન થઈને તેને મોતીઓ ઉપયોગ કરવાની અનુમતિ આપી। સુશીલા પાસે મોટી સંખ્યામાં મોતી ભેગા થયા હતા। તેણે ધીમે ધીમે એ વેચીને નાણા વડે સુખેથી રહેવા લાગી। વળી એ નાણાનો સદ ઉપયોગ થતા તે હેતુથી તે મોકળા મનથી દાન ધર્મ પણ કરતી હતી। ઘણા ગરીબોને તે સુખેથી જમાડતી હતી। સુશીલાનું સુખ જોઈને ચંચલા ઈર્ષા આવી। બધી બાબતો જાણવા માટે તે સુશીલાને ત્યાં આવી અને બધી પૂછપરછ કરી। સુશીલાએ ભોળા ભાવે સત્ય વાત કહી દીધી। એ જાણીને ચંચલાના પેટમાં તેલ રેડાયો। તેણે સુશીલાને હેરાન પરેશાન કરવા માટે તાગડો રચ્યો। એક દિવસ લાગ જોઈને ચંચલાએ સુશીલાના પુત્રીને ઉઠાવી લઈ જઈને કુવામાં નાખી દીધી। જાણે કઈ બન્યું જ નથી એવી રીતે પાછી ઘરે પણ આવી ગઈ। પરંતુ જેના પર શ્રી ગણેશજીના ચાર હાથ હોય તેને શું દુઃખ થાય। શ્રી ગણેશે સુશીલાને પુત્રીને કુવામાં પણ રક્ષા કરી તેને ઉચકીને કુવાની બહાર મૂકી દીધી। એ બાળાને એક ડોશીમાંએ ઓળખી લીધી અને તેને સુશીલાને સોંપી। એ બધી વાત જાણીને સુશીલાને અપાર દુઃખ થયું। તેણે શ્રી ગણેશજીને મનમાં પ્રાર્થના કરીને પ્રભુને ઘણો ઘણો ઉપકાર માન્યો। પુત્રીને છાતીએ લગાવી ઘણું વહાલ કર્યું। કુવામાં નાખી દીધેલી પુત્રી હેમ કેમ પાછી આવી તે જાણીને ચંચલાના મનમાં ક્રોધની જ્વાળા સળગવા લાગી। તે વિચારવા લાગી કે જેને રામ રાખે તેને કોણ મારે, મેં અતિ નીચ કર્મ કર્યું છે, છતાં એ કન્યા બચી ગઈ। ચંચલાએ પોતાના નીચ કર્મનો ઘણો પસ્તાવો થયો। સુશીલાને ઘેર જઈને તેણે માફી માંગી લીધી, તેના પગમાં પડી। ચંચલાએ બે હાથ જોડીને કહ્યું, સુશીલા બહેન, હું ઘણી પાપીણી અને નીચ સ્વભાવની છું, તું તો અત્યંત દયાળુ છે, તે બંને કુળોને તાર્યા છે, મારા કૃત્યો માટે મને માફી આપ, જેનો ભગવાન બેલી છે તેનું કોઈ કશું બગાડી શકતું નથી। જે મનુષ્ય સાધુ સજ્જનો દોષો જુએ છે તેને પોતાના કર્મ નાશ થાય છે, મને મારા દુષ્ટ કૃત્યો માટે ઘણો પસ્તાવો થાય છે, માટે મને માફ કર બહેન। સુશીલાએ ચંચલાને ઉદાર દિલે માફ કરી દીધી। ચંચલાએ પોતાની સાથે રહેવાનું કહ્યું, બંને સાથે રહેવા લાગ્યા। પછી ચંચલાએ પણ સંકટ નાશન તથા પુણ્યદાતા શ્રી ગણપતિનું પૂજન કરવા માંડ્યું। વ્રત નિયમ કરવાનું શરૂ કર્યા પછી શ્રી ગણેશની કૃપાથી સુશીલા અને ચંચલાના સંબંધો સુધરી ગયા। બંને સુખ શાંતિથી રહેવા લાગ્યા। જેના પર શ્રી ગણેશજીની કૃપા ઉતરે છે તેનો દુશ્મન પણ દોસ્ત બની જાય છે। સુશીલાએ સંકટ ચતુર્થીના વ્રતો કર્યા, તેના ફળ સ્વરૂપે તેના શૌક્ય ચંચલા હૃદય પલટો થયો। શ્રી ગણેશજી બોલ્યા, હે માતે, મેં તમને આ બધી વાતો કહી, આ જગતમાં આપત્તિઓ દૂર કરનાર આનાથી ઉત્તમ બીજું કોઈ વ્રત નથી। શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે ધર્મરાજા યુધિષ્ઠિર, તમે પણ વિધિ વિધાન પ્રમાણે શ્રી ગણપતિજીનું વ્રત કરો, તે કરવાથી તમે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો, અષ્ટ સિદ્ધિઓ અને નવનિધિઓ તમારી સેવામાં રહેશે અને થોડાક વખતમાં તમે તમારું રાજ્ય પાછું મેળવી શકશો। ઓમ હરિમ ગમ ગણપતે નમઃ। મિત્રો, આ હતી વૈશાખ માસની સંકટસિંહ ચતુર્થીનું મહાત્મ્યમ, તિથિ માહિતી, ચંદ્ર દર્શનનો સમય અને ધર્મકેતુ બ્રાહ્મણની વ્રત કથા। હું આશા રાખું છું કે આ વ્રત કથા સાંભળીને તમને ઘણો આનંદ થયો હશે। આપણે ફરી મળીશું નવા ભક્તિમય વિડીયો સાથે। ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઇબ કરી લ્યો અને બેલ આઇકોન જરૂર દબાવો। મને સાંભળવા માટે આભાર અને સૌને મારા
રાધે રાધે।